સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલું પૌરાણિક ખુણિયા મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. હાલોલથી આશરે 5 કિલોમીટર અંતરે આવેલ પાવાગઢ ડુંગરની તળેટીમાં ખુણિયા મહાદેવ મંદિર આવેલ છે, જ્યાં દૂર દૂરથી શિવભક્તો દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોવાથી ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યો હતો. શ્રાવણ માસ શિવપૂજા માટે શ્રેષ્ઠ ગણાય છે, જેથી શિવભક્તો દ્વારા આ શિવલિંગને જળ, દૂધ, ફૂલ, બીલીપત્રનો અભિષેક કરીને ધન્યતા અનુભવી હતી. ઓમ નમઃ શિવાય બમ બમ ભોલેના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યો હતો. આ મંદિર હાલોલ પાવાગઢ મુખ્ય માર્ગ પર આવેલું હોવાથી અહીંથી અવર જવર કરતા લોકો પણ દર્શનનો લાભ લેતા હોય છે. દર શ્રાવણ માસના સોમવારે મેળાનું આયોજન થતું હોય છે, જેનો લાભો દરેક દર્શનાર્થીઓ લેતા હોય છે. આજરોજ છેલ્લો સોમવાર હોવાથી વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી હતી અને ભક્તોને શાંતિપૂર્ણ માહોલમાં દર્શન થઈ શકે તે માટે IDRRCની ટીમ સતત સક્રિય જોવા મળી હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલું પૌરાણિક મહાદેવનું મંદિર ખાતે શ્રાવણના છેલ્લા સોમવારના દિવસે ઓમકાલ ગ્રુપ પાવાગઢ દ્વારા ખુણિયા મહાદેવ ખાતે કેરાની વેફર, આઈસ્ક્રીમ, સફરજન અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં ઓમકાલ ગ્રુપ પાવાગઢ યુવકો દ્વારા અને બાવા બજારના દુકાનદારો સાથે મળીને આયોજન કરવામાં આવ્યું. લગભગ 1500 શિવભક્તોએ આ પ્રસાદીનો લાભ લીધો હતો. કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ.